ઉનાળાની શરૂઆતની સાથે જ ઠંડા પીણાની દુકાનમાં લોકોની દોટ લાગે છે. ખાસ કરીને અત્યારે શેરડીનો રસ, લીંબુ પાણી કે શરબત અને અન્ય ઠંડા પીણાનું વેચાણ વધુ થતું હોય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શેરડીના રસના ચીચોડામાં ફૂડ શાખામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શેરડીના રસમાં અખાદ્ય બરફને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે શેરડીના રસમાં હાઇજીનના ધારાધોરણનું પાલન થાય છે કે કેમ તે અંગે પણ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. શહેરમાં આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સહકાર રોડ પર આવેલા ચીચોડા પર મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આપણે રાજકોટમાં ઉનાળાની સિઝન શરૂ થાય એ સાથે જ લોકોને ધરતીનું અમૃત પીણું કહેવાય એવું શેરડીના રસ તરફ ખાસ આકર્ષણ હોય છે. બપોરે ઠંડક મેળવવા માટે રસ તરફ દોડતા હોય છે, રાતે ફેમિલી સાથે નીકળતા હોય છે રસ પીવા. તો અમે ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને આના માટે આયોજન કરેલું છે. છેલ્લા અઠવાડિયાથી અમે દરેક ઝોનમાં ફૂડના આવડા કે શેરડીના રસના સિંચોડા ચેકિંગ ચાલુ કરેલ છે, જેમાં 100 જેટલા સિંચોડા અમે ચેક કરેલ છે અત્યાર સુધી. આવી જગ્યાએ જઈને અમે ખાસ કરીને જે શેરડી વાપરવામાં આવે છે તે ખાસ ધોઈને વાપરવાની, કારણ કે તેની ઉપર અનેક સુધી તથા મેલ ચોટેલા હોય છે તો તે સીધા પેટમાં ન જાય એટલા માટે સાફ કરવી જરૂરી છે. એ સિવાય જે બરફનો ઉપયોગ કરવામાં આવે છે તે બરફ બે પ્રકારના આવે છે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેનો અને ખાદ્ય માટેનો. તો બરફ અત્યારે જે ઉપયોગમાં આવે છે ખરેખર પીવાલાયક પાણીનો બનેલ છે કે નહીં એ ચેક કરીએ છીએ. એ સિવાય બરફના કારખાના પણ અમે ચેક કરીએ છીએ. એ સિવાય બરફના રસમાં જો પાઇનેપલ કે લીંબુ કે એવા જે વધારાના ઇન્ગ્રેડિયન્ટ વપરાતા હોય એ સારી કક્ષાના વપરાય છે કે નહીં તે પણ અમે ચેક કરીએ છીએ. અમને એવો અખાદ્ય જણાય, શેરડી એવી સાફ ન કરતા હોય, ફૂડ લાઇસન્સ ન લીધેલું હોય, એના માટે અમે નોટિસ પણ ફરકા આશરે 25-1 જેટલી નોટિસ આપેલ છે.